જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ ગરવા ગિરનારને કાયમી સ્વચ્છ રાખવા માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાનની સફળતાની પ્રતિતિ ગિરનાર સહિત ભવનાથ ક્ષેત્રમાં આવતા ભાવિકો અને સહેલાણીઓએ થઈ છે. ગિરનાર પ્લાસ્ટિક મુક્તની સાથે સ્વચ્છ રહે તે માટે સફાઈ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં ગરવા ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. સહેલાણીઓ આ પ્રકૃતિ માણવા માટે ગિરનાર પર્વત, દાતાર, જટાશંકર સહિતના સ્થળોએ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આ પ્રવાસીઓ પણ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રની પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનને આવકારી રહ્યા છે. પ્રકૃતિ જતન માટે જરૂરી સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢ ભવનાથ તીર્થ ક્ષેત્રમાં આવેલા જટાશંકર સ્થળે જામનગરથી પોતાના પરિવાર સાથે આવેલા વિપુલ રાઠોડ કહે છે કે સહ પરિવાર આ સ્થળે આવ્યા ત્યારે વન વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા અમારું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રકૃતિને નુકસાન કરતી વસ્તુ કે પ્લાસ્ટિક સાથે ન જઈએ તે માટે કાળજી લેવામાં આવી રહી છે. અમને જટાશંકરના આ પ્રવાસ દરમિયાન પ્લાસ્ટિક જોવા મળ્યું ન હતું. રાજકોટથી પોતાના મિત્રો સાથે આવેલા કમલેશ અલવાણી કહે છે કે પ્લાસ્ટિક પ્રકૃતિ તેમજ વન્યજીવો માટે નુકસાનકારક છે ત્યારે